નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 6 જૂન 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. આ વખત કેબિનેટ દ્વારા સુગર મિલ અથવા તો સુગર ઇન્ડસ્ટ્રીઝના લોકોને 8,500 કરોડની સહાય આપવાનું નક્કી કર્યું છે. આ એવું ઘણીવાર બને કે બિલો પોવર્ટી લાઈન, ગરીબ રેખા નીચે રહેતા લોકો હોય, બીજા ગરીબ લોકો હોય, અમુક વર્ગના લોકો હોય અથવા તો કોઈ ખેડૂત હોય, તેને કેબિનેટ લોન મંજૂર કરે છે અથવા તો પૈસા મંજૂર કરે છે. પણ આ વખતે એવી સ્થિતિ આવી છે કે કેબિનેટે 8,500 કરોડ તે સુગર ઇન્ડસ્ટ્રીના લોકોને આપવાનું નક્કી કર્યું છે. તો આ આખી વસ્તુ છે શું? ભારત તે ખાંડના ઉત્પાદકોમાં દુનિયામાં સૌથી બીજું સ્થાન ધરાવે છે. પહેલું સ્થાન બ્રાઝિલ ધરાવે છે અને બીજા સ્થાને ભારત આવે છે ખાંડના ઉત્પાદનમાં. એમાં પણ ભારતના યુપી રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય પહેલા અને બીજા ક્રમાંકે ખાંડના ઉત્પાદનમાં આવે છે. ખેડૂત જ્યારે શેરડી સુગર મિલના લોકોને વેચે છે ત્યારે ગવર્મેન્ટ દ્વારા એક પ્રાઇસ નક્કી કરેલી છે, તે જ પ્રાઇઝે સુગર મિલોએ ખેડૂતો પાસેથી શેરડી લેવી પડે છે. તેને કહેવાય છે સ્ટેટ એડવાઇઝડ પ્રાઇસ, SAP. તે ભાવે જ સુગર મિલના લોકો તે શેરડી ખેડૂતો પાસેથી લે છે. પરંતુ જ્યારે ખેડૂત મિલના સુગર મિલના લોકો જ્યારે શેરડીનું પ્રોસેસિંગ કરી અને તેમાંથી ખાંડ બનાવે છે તો તેમાં બે વસ્તુની જરૂર પડે છે. એક તો ઇથેનોલની એક ટેકનોલોજીની જરૂર પડે છે જેનાથી ઇથેનોલ બને છે, અને પછી જ્યારે તે લોકો માર્કેટમાં વેચવા જાય છે ત્યારે ગવર્મેન્ટની એક માર્જિનલ કોસ્ટ પ્રમાણે જ તે લોકોને ખાંડ વેચવી પડે છે. તો સુગર મિલના લોકોને આમાં બે જગ્યાએથી નુકસાન થાય છે. એક તો ખેડૂતોને તે વધારે ભાવ આપવા પડે છે SAP મુજબ, અને તે ભાવ પછી તે પ્રોફિટમાં કન્વર્ટ નથી કરી શકતા, એટલે તે લોકો ગવર્મેન્ટના ભાવે જ ખાંડ વેચવી પડે છે. તો એ માટે સુગર મિલના લોકોને સહાય મળે તે માટે કેબિનેટ દ્વારા 8,500 કરોડની સહાય કરવામાં આવી છે, જેમાંથી 5,000 કરોડ તે સુગર મિલ માટે ઇથેનોલ બનાવવાની ટેકનોલોજીમાં વપરાવાના છે, અને બીજા બધા તે આ લોકોને પ્રોફિટ મળે તે બાબતે યુઝ થવાના છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ નેશનલ ન્યુટ્રિશન મિશન એક યોજના લોન્ચ કરવામાં આવી છે ભારતીય સરકાર દ્વારા, કે જેમાં તે લોકો ફૂડ પ્રોસેસિંગ વખતે અમુક પોષક તત્વો એડ કરી દે કે જેના લીધે ન્યુટ્રિશન લેવલ બધા લોકોમાં વધે. તો આ માટે એક પહેલો સ્ટેપ FSSAI દ્વારા લેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફોર્ટિફિકેશન ઓફ રાઇસને માન્યતા આપવામાં આવી છે. હવે ફોર્ટિફિકેશન ઓફ રાઇસ એટલે શું? ફોર્ટિફિકેશન ઓફ રાઇસમાં એવું થાય કે જે ભાત હોય, રાઈસ હોય, તેની અંદર નાના નાના પોષક તત્વો એડ કરવામાં આવે છે બહારથી. એટલે તેમાં જ્યારે આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય તો એમાં કેટલા પોષક તત્વો આપણને મળે છે? તો એક તો વિટામિન એ, B1, B12, ફોલિક એસિડ, આયરન અને ઝીંક, આટલા પોષક તત્વો આપણને ખાલી રાઈસમાંથી જ મળી રહે છે. ક્યારે? કે જ્યારે આપણે ફોર્ટિફિકેશન ઓફ રાઈસ કર્યું હોય. તો તે માટે FSSAI દ્વારા ફોર્ટિફિકેશન ઓફ રાઈસની માન્યતા આપવામાં આવી છે. હવે પહેલા જ આપણે રાઈસ કેમ સિલેક્ટ કરી? કારણ કે આખા એશિયા ખંડમાં 2 અબજ લોકો તે રાઈસ ખાય છે અને રાઈસ તેનું મેઇન ફૂડ ગણાય છે. તો તે માટે સૌથી વધારે રાઈસ ખાવાથી ફોર્ટિફિકેશન ઓફ રાઈસ તે પહેલું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે આ સીધે સીધું ન્યુટ્રિશન લેવલમાં વધારી શકવાનો એક માપદંડ બની શકે છે. તો તે માટે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફોર્ટિફિકેશન ઓફ રાઈસને માન્યતા આપવામાં આવી છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ કોક માણસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL ફાઇલ કરવામાં આવી છે Article 35A ને લગતી. હવે આ Article 35A માં જ્યારે PIL ફાઇલ કરવામાં આવી ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવાની મનાઈ હતી અને ના પાડવામાં આવી. આ Article 35A ગયા વર્ષે પણ ઇસ્યુ ઉપાડવામાં આવ્યો હતો અને આ વર્ષે પાછો આવવું છે. તો Article 35A જે ભારતીય બંધારણનો એક અનુચ્છેદ છે તેનો મતલબ શું થાય છે? Article 35A જમ્મુ કાશ્મીરમાં પરમનન્ટ રેસિડેન્સીને લગતો એક આર્ટિકલ છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે
કે જમ્મુ કાશ્મીરમાં જો કોઈ પણ માણસ અથવા તેની ફેમિલી 1954થી રહેવાસ કરતી હોય અથવા તો છેલ્લા 10 વર્ષથી જો એ માણસ જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય અને તેની પાસે કાયદાકીય એક પ્રોપર્ટી ત્યાં લીધેલી હોય તો જ તે જમ્મુ કાશ્મીરનો પરમનન્ટ રેસિડન્ટ કહેવાય છે. બાકી કોઈ પણ માણસ જમ્મુ કાશ્મીરનો પરમનન્ટ રેસિડન્ટ કહેવાતો નથી. હવે જો કોઈ માણસ જમ્મુ કાશ્મીરનો પરમનન્ટ રેસિડન્ટ ના હોય તો તેને ત્યાં ગવર્મેન્ટ જોબ ના મળે, તેને ત્યાં કોઈ પ્રોપર્ટી બાય કરવા ના મળે અને તેને ત્યાં રહેવા પણ ના મળે. તો આના ખિલાફ લોકોએ આર્ગ્યુમેન્ટ અલગ અલગ રીતે દીધી છે. તો એમાં સૌથી મહત્વની આર્ગ્યુમેન્ટ એ છે કે આપણે જ્યારે ભારતને એમ કહીએ છીએ કે તે એકતાનો દેશ છે, તો એ એકતાના દેશમાં એક અલગ ટાઈપની કાઉન્ટર ફિલિંગ આવે છે, એક ખિલાફવાળી ફિલિંગ આવે છે. આર્ટિકલ 35A તે અનુચ્છેદ 14, 19 અને 21નું પણ ઉલ્લંઘન કરે છે. હવે આપણે જોઈએ છેલ્લા કરંટ અફેર્સ. આ કરંટ અફેર્સમાં આપણે બે સમિટની વાત કરવાના છીએ. એક છે ઇબિસા સમિટ અને એક છે જીઓ ઇન્ટેલિજન્સ એશિયાની સમિટ. હવે પહેલા આપણે વાત કરીએ ઇબિસા સમિટની. ઇબિસા એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેમાં 3 દેશો ભાગીદાર છે. પહેલું ભારત, બીજું બ્રાઝિલ અને ત્રીજું સાઉથ આફ્રિકા. આની મીટિંગ હમણાં જ સાઉથ આફ્રિકાના કેપિટલ પ્રિટોરિયામાં યોજાવામાં આવી હતી. આ આખી મીટિંગનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને તે ડ્રાફ્ટનું નામ આપવામાં આવ્યું ઇબ્સા ડિક્લેરેશન ઓન સાઉથ સાઉથ કોઓપરેશન. સાઉથ સાઉથ કોઓપરેશન એટલે જો તમે આ ત્રણેય દેશ ઇન્ડિયાના વર્લ્ડના મેપ ઉપર જુઓ તો આ ત્રણેય દેશ 3 ખંડના દક્ષિણ ભાગમાં આવે છે, એટલા માટે સાઉથ સાઉથ કોઓપરેશન. અને આ સાઉથ સાઉથ કોઓપરેશનની નીવ ઉપરથી જ આ ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇબિસા ગ્રુપની સ્થાપના તે 2003માં થઈ હતી બ્રાઝિલિયા ડિક્લેરેશન પ્રમાણે. અને હવે આપણે જો બીજી સમિટની વાત કરીએ તો તે છે જીઓ ઇન્ટેલિજન્સ એશિયા સમિટ. આ સમિટ તે ભારતના મિલિટરી સર્વે અને ડાયરેક્ટરેટ જનરલ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ સમિટમાં એવું ડિસ્કસ કરવામાં આવ્યું છે કે આપણે ટેકનોલોજીનો બરોબર યુઝ કરી અને મિલિટરી માટે સૌથી સચોટ ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન કઈ રીતે મેળવી શકીએ સેટેલાઇટ દ્વારા, તે આખે આખું ડિસ્કશન આ સમિટમાં કરવામાં આવ્યું હતું. આ સમિટની એક થીમ પણ છે જે કહે છે કે અ ફોર્સ મલ્ટીપ્લાયર ફોર ડિફેન્સ એન્ડ ઇન્ટરનલ સિક્યુરિટી. તો આ આપણે વાત થઈ બે સમિટની, ઇબ્સા અને જીઓ ઇન્ટેલિજન્સ એશિયાની.